સુરતના વરાછા વિસ્તારમાંથી ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો મામલો હજુ સમ્યો નથી. ત્યાં લસકાણા પોલીસ મથક વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાં ગેરકાયદે ગેસ રિફિલિંગનું કૌભાંડ સામે આવ્યું છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરતના લસકાણા વિસ્તારમાં રામદેવનગર સોસાયટીમાં પારસલાલ માંગીલાલ ગુર્જર રહે છે, જે ઘરમાં જ ગેરકાયદે ગેસ રિફિલિંગ કરે છે. ગેસની મોટી બોટલોમાંથી નાની બોટલોમાં ગેસ ભરી વેચાણ કરે છે. આરોપી પારસલાલ કોઈ પણ જાતની તકેદારી વગર ગેસ રિફિલિંગ કરતા હતા. જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ, તેવો પ્રશ્ન ઉઠ્યો છે. આ અંગે પોલીસને જાણ થતાં પોલીસે ઘટના સ્થળે જઈ આરોપી પારસલાલ માંગીલાલ ગુર્જરની ધરપકડ કરી છે. પોલીસે આરોપીના ઘરેથી અલગ અલગ કંપનીના ગેસ સિલિન્ડર કબજે કર્યા છે. સાથે જ ગેસ રિફિલિંગ કરવાના સાધનો અને વજન કાંટો પણ કબજે કર્યો છે. પોલીસે કુલ 1.5 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગઈકાલ તારીખ 11/4/2024 ના રોજ સરથાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચાવડા સાહેબના ઓને બાતમી હકીકત મળેલ કે તેઓના વિસ્તારના લસકાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રામદેવનગરમાં રહેતા એક ઇસમ પારસમલ ગુર્જર, જે પોતાના રહેણાંક મકાનની અંદર ગેસના મોટા બોટલોમાંથી નાના બોટલોનું રિફિલિંગનું કામ કરતો હોય ને આ રીતે લોકોની જિંદગી જોખમમાં મુકાય તે પ્રકારનું કૃત્ય કરતો હોય, સરથાણા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી IPC કલમ 285 તથા આવશ્યક ચીજ વસ્તુ ધારા કલમ 307 મુજબ ગુનો રજીસ્ટર કરી ગુનાના કામે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલમાં આગળની તપાસ તજવીજ ચાલુ છે. બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત.